नमस्कार मित्रों, आपणे 11मा धोरणमां इंग्लिशनी अंदर ग्रामरना घणा बधा टॉपिक आवे छे। आपणे 10मा धोरणमां 9मा धोरणमां ग्रामरमां घणुं बधुं भण्या। टेन्स मेन आपणने खबर छे कि ग्रामरनी शरूआत करीए तो के टेन्स आवडवा जोईए। टेन्स आवडशे तो आगळना बधा टॉपिक आवडशे। टेन्स शीखता पहेला आपणे ग्रामरनी जे शुरुआत छे, मूळ छे, त्यांથી આપણે શરૂઆત કરવાની છે। તો પહેલો જ આપણો ટોપિક લેવાનો છે નાઉન। નાઉન એટલે થાય નામ। હવે નાઉન એટલે શું? તો કે નાઉન એટલે નામ। તો હવે ઇંગ્લિશ ની અંદર નામ ના અલગ અલગ પ્રકાર બનેલા છે। આપણે ગુજરાતી માં આપણે કહીએ તો કે ઘણા બધા નામ હોય। તો ગુજરાતી માં નામ માં અલગ અલગ પ્રકાર છે। સામાન્ય નામ હોય, કોઈ સંજ્ઞાવાચક નામ હોય, તો એવી જ રીતે ઇંગ્લિશમાં પણ નામના અલગ અલગ ઘણા બધા પ્રકાર છે। પણ નામના મેઇન બે પ્રકાર પડે છે કે એક છે પ્રોપર નાઉન અને એક છે કોમન નાઉન। એક પ્રોપર નાઉન અને એક કોમન નાઉન। નામના કેટલા પ્રકાર? મુખ્ય બે પ્રકાર, પ્રોપર નાઉન અને કોમન નાઉન। હવે પહેલી વાત કરીએ પ્રોપર નાઉન, તો કે પ્રોપર નાઉન એટલે શું? તો કે પ્રોપર નાઉન ને આપણે ગુજરાતીમાં કહીશું સંજ્ઞાવાચક નામ। શું કહેશું? સંજ્ઞાવાચક નામ। આ સંજ્ઞાવાચક નામ એટલે કહેવાનું, તો કે સંજ્ઞાવાચક નામ એટલે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કોઈ વ્યક્તિનું નામ છે કે દીપક, તો એ દીપક છે એ પ્રોપર નાઉન માને, પણ એ વ્યક્તિ એટલે કે માણસ મેન પુરુષ ગણાય, તો મેન જે છે મેન એમ એ મેન, તો એ કોમન નાઉન માં આવે। જ્યારે મેન નું નામ આવે કે દીપક, તો દીપક કેમ આવે? પ્રોપર નાઉન માં આવે। એ જ રીતે રિવર, રિવર એટલે શું થાય? નદી, તો રિવર છે એ કોમન નાઉન માં આવે। જ્યારે રિવર નું નામ આપેલું હોય કે નર્મદા, તો નર્મદા કેમ આવે? પ્રોપર નાઉન માં આવે। પછી વિલેજ, વિલેજ એટલે શું થાય? ગામ, તો વિલેજ છે એ કોમન નાઉન માં આવે। પણ વિલેજ નું નામ આપેલું હોય કે હળવદ કે રાણેપુર, તો કેમ આવે? પ્રોપર નાઉન માં આવે। એટલે પ્રોપર નાઉન એટલે શું? સંજ્ઞાવાચક નામ। સંજ્ઞા એટલે શું થાય? કોઈ ચિહ્ન, કોઈ નિશાની, એટલે કે આમાં કોઈ વ્યક્તિનું પર્સનલ નામ આપેલું હોય, ગામનું પર્સનલ નામ આપેલું હોય, દેશનું પર્સનલ નામ આપેલું હોય, કોઈ નદીનું, કોઈ સમુદ્રનું, એવી રીતે પર્સનલ નામ આપેલા હોય એ બધા પ્રોપર નાઉન ગણાય। એટલે કે એક્ઝામ્પલ તરીકે લઈએ કે વ્યક્તિનું નામ લખીએ કે અજય, તો આ પ્રોપર નાઉનમાં આવે, કે ગંગા નદી છે તો એ કેમ આવે? પ્રોપર નાઉનમાં આવે। તો આ બધા પ્રોપર નાઉન કહેવાય। હવે પ્રોપર નાઉનમાં આગળ કંઈ આવતું નથી, અહીંયા પૂરું થઈ જાય સંજ્ઞાવાચક નામ। એટલે દરેક વ્યક્તિ, ગામ, દેશ, રાજ્ય કે કોઈ નદી છે એના જે પર્સનલ નામ જે આપણે આપેલા છે એને કહેવાય પ્રોપર નાઉન। હવે વાત કરીએ કોમન નાઉન ની, કોમન નાઉન એટલે શું થાય? કોમન નાઉન એટલે સામાન્ય નામ। હવે સામાન્ય નામમાં કોનો કોનો સમાવેશ થાય? હવે આમાં ડીપમાં આપણે ઉતરવાનું છે, કારણ કે કોમન નાઉનમાં ઘણા બધા અલગ અલગ ભાગ પડે છે। કોમન નાઉનમાં બે પ્રકારના હોય, કોમન નાઉન એટલે કે સામાન્ય નામ। આપણે આપણે એક્ઝામ્પલ આપેલા કે અજય છે, તો અજય છોકરાનું નામ છે તો એ પ્રોપર નાઉનમાં આવે, પણ અજય એટલે છોકરો, છોકરાને શું કહેવાય? બોય, તો બોય કેમ આવે? કોમન નાઉનમાં આવે। એ જ રીતે કોઈ નદીનું નામ આપેલું ગંગા, તો ગંગા છે એ કેમ આવે? પ્રોપર, પણ રિવર, તો રિવર કોમન નાઉનમાં આવે। એટલે કોમન નાઉનની સંખ્યા જે છે કોમન નાઉનને જે વાત એ વધારે છે। તો હવે કોમન નાઉનમાં બે પ્રકાર પડે છે। એક પ્રકાર છે કાઉન્ટેબલ નાઉન, અને બીજું છે અનકાઉન્ટેબલ નાઉન। જો કોમન નાઉનના કેટલા પ્રકાર પડે છે? બે, એક કાઉન્ટેબલ નાઉન અને એક અનકાઉન્ટેબલ નાઉન। કાઉન્ટેબલ નાઉન ને કેવાય? ગણી શકાય તેવા નામ। અને અનકાઉન્ટેબલ ને કહેવાય? ગણી ન શકાય તેવા।
જોજો ખાસ કોમન નાઉન ના બે ભાગ પડે છે, એક કાઉન્ટેબલ નાઉન ગણી શકાય તેવા નામ અને અનકાઉન્ટેબલ નાઉન ગણી ન શકાય તેવા નામ. હવે આપણે જોઈએ કે જે નામ હોય કે બોય, બોય એટલે શું થાય છોકરો, તો છોકરો છે એ કોમન નાઉન આવે, પણ કોમન નાઉન માં કાઉન્ટેબલ માં આવે કે અનકાઉન્ટેબલ માં આવે, કે બોય ને ગણી શકાય વન ટુ થ્રી આપણે જેને ગણતરી કરી શકીએ એ કેમ આવે કાઉન્ટેબલ માં આવે. એટલે ટૂંકમાં કોમન નાઉન માંથી જોવાનું ક્યુ નામ, ક્યુ નાઉન કાઉન્ટેબલ છે એટલે ક્યુ અનકાઉન્ટેબલ છે, એટલે બે ભાગ હોય છે, એક ગણી શકાય તેવા નામ અને એક ગણી ન શકાય તેવા નામ. હવે વાત કરીએ કાઉન્ટેબલ નાઉન, કાઉન્ટેબલ નાઉન માં ગણી શકાય તેવા નામ તો એને પણ બે ભાગમાં વહેંચેલા છે. એ ક્યાં ક્યાં? તો કે કાઉન્ટેબલ ગણી શકાય તેવા નામને બે ભાગમાં વહેંચેલા છે, એમાં એક છે કલેક્ટિવ નાઉન, એક શું કલેક્ટિવ નાઉન અને બીજું છે કોમન નાઉન. કલેક્ટિવ નાઉન ને શું કહેવાય? તો એને કહેવાય સમૂહવાચક નામ. સમૂહવાચક નામ. તો હવે કલેક્ટિવ નામ ગણી શકાય કેવા અને પાછા સમૂહવાચક નામ, તો એવા ક્યાં? એટલે એક્ઝામ્પલ, તો આપણે એક્ઝામ્પલમાં જોઈએ તો કે ટીમ, ટીમ છે એ કાઉન્ટેબલ ગણી શકાય. આપણે કહીએ કે વર્લ્ડ કપમાં કેટલી ટીમ ભાગ લેવાની છે તો આપણે કહીએ 7 ટીમ ભાગ લેવાની છે, આપણે એને ગણી શકાય. પણ ટીમ છે એ કેમાં આવે? સમૂહમાં આવે, કે ક્રિકેટ ટીમ હોય તો સમૂહમાં 11 પ્લેયર હોય, તો એવી રીતે આ ટીમ જે છે એ કેમ આવે? કલેક્ટિવ નામ સમૂહવાચક નામમાં આવે. પછી બીજું એક્ઝામ્પલ લઈએ આર્મી, તો આર્મી તો કે સૈન્ય, તો એ પણ કેમ આવે? કલેક્ટિવ નામ સમૂહવાચક નામમાં. આપણે ઓળખીએ કે ટોટલ વિશ્વની અંદર કેટલી આર્મી છે, તો આપણે કહીએ અમેરિકન આર્મી, ઇન્ડિયન આર્મી, ઓસ્ટ્રેલિયન આર્મી, તો આપણે એને ગણી શકીએ અને તે કલેક્ટિવ સમૂહમાં હોય. એક વ્યક્તિને આર્મી ના કહેવાય, પણ સૈનિકોનો જૂથ હોય, સમૂહ હોય, એને આપણે આર્મી કહીએ છીએ. ટૂંકમાં કલેક્ટિવ નામમાં ટીમ, આર્મી, પછી હર્ડ, હર્ડ એટલે ટૂલ, હર્ડ એટલે શું થાય? ટૂલ, તો એ પણ કેમ આવે? કલેક્ટિવ નામમાં આવે, સમૂહવાચક નામમાં આવે. તો કલેક્ટિવ નામમાં હર્ડ, હર્ડ અને ટૂલ એક મોટું ટોળું આવ્યું. આપણે ઉદાહરણ જોઈએ, એક મોટું ટોળું આવ્યું, એક એટલે કેમ આવે? ટોળું છે, ટોળું એક વ્યક્તિને ટોળું ન કરે, જૂથમાં હોય, સમૂહમાં હોય તો એને ટોળું બને. એટલે ટૂંકમાં ટીમ, આર્મી, હર્ડ આ બધા હોય સમૂહમાં, પણ એને શું કરી શકાય? કાઉન્ટેબલ ગણી શકાય એવા નામ કહેવાય. ખ્યાલ આવી ગયો? કાઉન્ટેબલ નાઉનમાં કલેક્ટિવ નાઉન, હવે કલેક્ટિવ નાઉન પછી બાજુમાં લઈએ કોમન નાઉન. કોમન નાઉન એટલે સામાન્ય નામ. કોમન ને આપણે જે આમાં જે વાત કરી હતી સામાન્ય નામ, તો સામાન્ય નામમાં કેનો સમાવેશ થાય? સામાન્ય નામમાં જે સમૂહવાચકમાં ન હોય અને જેને આપણે ગણીએ એ બધા કોમનમાં આવે. આપણે આજુબાજુમાં જોઈએ કે બ્લેકબોર્ડ છે, ચોક છે, ડસ્ટર છે, ટેબલ છે, ખુરશી અને ચેર છે, તેને આપણે ગણીએ તે બધા સિંગલમાં હોય અને ગણી શકાય એ બધા આમાં આવે. કે પેન ગણી શકાય તો એ કાઉન્ટેબલમાં કોમનમાં આવે, સમૂહવાચક ગણાય નહીં. ટેબલ ગણી શકાય તો કે હા, તો એ પણ કેમ આવે? કોમનમાં આવે. એટલે કોમન નાઉનમાં જે સિંગલમાં હોય અને આપણે જેને ગણી શકીએ છીએ એને આપણે કાઉન્ટેબલ નાઉનમાં લઈએ. અહીંયા કાઉન્ટેબલ નાઉન પૂરા થાય. ફરી વખત યાદ રાખજો, નાઉનના મુખ્ય બે પ્રકાર, પ્રોપર નાઉન, કોમન નાઉન. પ્રોપર નાઉન એટલે કે સંજ્ઞાવાચક નામ. સંજ્ઞાવાચક નામમાં જે વ્યક્તિ, ગામ, દેશ, રાજ્ય એનું જે પર્સનલ નામ આપેલું હોય એને આપણે પ્રોપર નાઉન તરીકે ઓળખીએ છીએ, એમાં આગળ કંઈ બીજું આવતું નથી. અને કોમન નાઉન હોય સામાન્ય નામ, તેને બે ભાગ પાડેલા, કાઉન્ટેબલ નાઉન ગણી શકાય તેવા નામ, ગણી શકાયમાં પાછા બે ભાગ પાડેલા, કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક નામ. સમૂહવાચક નામમાં ક્યાં? કે જે જૂથમાં હોય, ગ્રુપમાં હોય અને જેને આપણે ગણી શકીએ એવા, ટીમ, આર્મી, હર્ડ આ બધા કલેક્ટિવ નાઉનમાં હોય. જ્યારે કોમન નાઉનમાં ક્યાં આવે? તો કોમન નાઉનમાં જે સિંગલ છે, જેને આપણે ગણી શકીએ છીએ
એ બધા એમાં આવે, પેન છે, ટેબલ છે, પેન્સિલ છે, એ બધા કોમન નાઉન આવે. હવે વાત કરીએ અનકાઉન્ટેબલ નાઉનની. તો કે અનકાઉન્ટેબલ નાઉન એટલે શું? તો એને આપણે કહીએ કે ગણી ન શકાય તેવા ઘણા બધા નામ એવા હોય કે જેને આપણે ગણી શકીએ નહીં. તો ગણી ન શકાય એવા નામને પાછા બે ભાગમાં પડેલા છે. એક છે એબસ્ટ્રેક્ટ નાઉન, એક છે મટીરિયલ. એબસ્ટ્રેક્ટ નાઉન અને એક મટીરિયલ નાઉન, બે પ્રકાર. હવે એબસ્ટ્રેક્ટ નાઉન એટલે શું અને મટીરિયલ એટલે શું? એબસ્ટ્રેક્ટ નાઉન એટલે કે હવે ભાવવાચક નામ, એબસ્ટ્રેક્ટ નાઉન ને શું કહેવાય? ભાવવાચક નામ. અને મટીરિયલ ને કહેવાય દ્રવ્યવાચક નામ. જોજો અનકાઉન્ટેબલ ને બે, અનકાઉન્ટેબલ એટલે શું? ગણી ન શકાય તેવા નામ, એટલે બે ભાગમાં વહેંચેલા, એબસ્ટ્રેક્ટ નાઉન અને મટીરિયલ એટલે કે દ્રવ્યવાચક નામ. હવે એબસ્ટ્રેક્ટ ભાવવાચક નામ એટલે કેવા નામ? એને એક્ઝામ્પલમાં લઈએ તો કે ભાવવાચકમાં ગણી ન શકાય એટલે કે આપણા શરીરમાંથી આપણા અંદરથી જે ઉત્પન્ન થતા ભાવ હોય તો એ બધા એબસ્ટ્રેક્ટમાં આવે. દાખલા તરીકે લવ, તો લવ છે એ નામ ગણાય પણ કેવું કહેવાય? ભાવવાચક નામ કહેવાય. પછી કાઇન્ડ, કાઇન્ડ એટલે દયા, તો એ કેવું નામ કહેવાય? ભાવવાચક નામ કહેવાય. પછી આપણે ગુસ્સો આવે, એંગ્રી અથવા એંગર, તો એ કેમાં ગણાય? એબસ્ટ્રેક્ટ નામમાં. એટલે ટૂંકમાં આપણા શરીરમાંથી જે ભાવ ઉત્પન્ન થાય છે એ બધા એબસ્ટ્રેક્ટ નામમાં, એને આપણે ગણી શકીએ નહીં. લવને ગણી શકાય, દયાને ગણી શકાય, આપણા ગુસ્સાને ગણી શકાય નહીં, એ બધા કેમ આવે? ભાવવાચક નામની અંદર, સોરી ભાવવાચક એબસ્ટ્રેક્ટ નાઉનની અંદર આવે. હવે આગળ લઈએ મટીરિયલ નાઉન, દ્રવ્યવાચક નામ. તો દ્રવ્યવાચક નામ એટલે શું? કે દ્રવ્યવાચક નામ એટલે કે જે અનકાઉન્ટેબલ હોય, જે આપણે વસ્તુ ગણી ન શકતા હોય એ બધા જ દ્રવ્યવાચકમાં આવે. કે ટોટલ પ્રવાહી વસ્તુ જે રહી એ બધી કેમ આવે? મટીરિયલમાં. કે દાખલા તરીકે મિલ્ક, દૂધ, દૂધને આપણે ગણી શકીએ નહીં તો એ કેમ આવે? મટીરિયલની અંદર દ્રવ્યવાચક નામમાં આવે. પછી વોટર, પાણી, પાણીને ગણી શકાય નહીં તો એ કેમ આવે? દ્રવ્યવાચક નામમાં. પછી ઓઇલ, તેલ, તેલને ગણી શકાય નહીં તો એ કેમ આવે? દ્રવ્યવાચકમાં. ટૂંકમાં આપણે જે વસ્તુ દુકાનેથી જથ્થામાં એટલે કે જોખી ખરીદીને લાવી એ બધા મટીરિયલમાં આવે. કે મિલ્ક છે, પછી ખાંડ, સુગર, સુગર કેમ આવે? તો સુગર પણ મટીરિયલમાં આવે, દ્રવ્યવાચકમાં આવે, એને આપણે ગણી શકાય નહીં. આપણે દુકાને જઈએ, દુકાને જઈને એવું ન કહે કે 5000 દાણા ખાંડ ના આપો, એ આપણે જોખીમ વસ્તુ માગીએ તો એ બધી જ વસ્તુ એમાં આવે. એ પછી તો એના પછી આવે જે આપણે વસ્તુ જોખી લઈએ, બધી જ ધાતુ, મેટલ્સ એટલે ધાતુ થાય, બધી જ ધાતુ એટલે કે ગોલ્ડ છે, સિલ્વર છે, તો એ બધા પણ મટીરિયલમાં આવે. આ બધા કેમ આવે? મટીરિયલમાં. ખ્યાલ ગયો? આ આખું કોષ્ટક નાઉનનું છે. અનકાઉન્ટેબલમાં ગણી ન શકાય તેવા નામ, એબસ્ટ્રેક્ટ નાઉન ભાવવાચક નામ, ભાવવાચકમાં લવ, કાઇન્ડ, એંગર, ટૂંકમાં આપણા શરીરમાંથી જે ભાવ ઉત્પન્ન થાય એ બધા નામ એબસ્ટ્રેક્ટમાં આવે, જે અનકાઉન્ટેબલનો એક ભાગ છે. પછી મટીરિયલ, દ્રવ્યવાચક નામ, દ્રવ્યવાચકમાં નામમાં બધા જ પ્રવાહી, બધા જ ધાતુના નામ, જે વસ્તુ આપણે દુકાને જોખીને લઈએ એ બધી જ વસ્તુ મટીરિયલ એટલે કે દ્રવ્યવાચક નામમાં આવે. ફરી વખત જોઈ લીજો, એકદમ ઇઝી છે, કારણ કે આ તો આપણે 8મા ધોરણમાં આવે, 9મા ધોરણમાં આવે, તો અત્યારે કેમ ચલાવવાનું કામ? કારણ કે આ નાઉન સમજ પડી જશે, ખબર પડી જશે, તો એને આના પછી આપણે જે ટોપિક લેવાનો છે આર્ટિકલ, તો આર્ટિકલમાં નામને ધ્યાનમાં રાખીને જ આપણે આર્ટિકલ મૂકીએ. એટલે આ મેઇન વસ્તુ છે, આ નામ આપણે ઓળખતા થઈ જશું કે કેવા નામ હોય તો કયો આર્ટિકલ મૂકો, તો આપણે મેઇન વસ્તુ આપણે ખબર હોઈએ કે અજય છે એ કેવા નામમાં આવે, કે કોમન નાઉનમાં જે
પેન છે ટેબલ છે એમાં કયો આર્ટિકલ મૂકવો મેન આપણે નાઉન અંગે આપણને ખબર હોવી જોઈએ ફરી વખત એકવાર જોઈ લો નાઉન એટલે નામ નામના મુખ્ય કેટલા પ્રકાર બે પ્રકાર એક પ્રોપર નાઉન એટલે કે સંજ્ઞાવાચક નામ કોમન નાઉન એટલે કે સામાન્ય નામ પ્રોપર નાઉન સંજ્ઞાવાચક નામ એટલે કોઈ ગામ હોય દેશ હોય રાજ્ય હોય એનું પર્સનલ નામ કોઈ વ્યક્તિનું પર્સનલ નામ એ બધા પ્રોપર નાઉનમાં આવે કોમન નાઉન એટલે કે સામાન્ય નામ સામાન્ય નામમાં બે પ્રકાર પાડેલા છે એક કાઉન્ટેબલ નાઉન અને એક અનકાઉન્ટેબલ નાઉન કાઉન્ટેબલ નાઉન એટલે ગણી શકાય તેવા નામ ગણી શકાય એવા નામ એટલે કે જે વસ્તુ આપણે ગણીએ છીએ એ બધા એક બાજુ અને જે વસ્તુ ગણી ન શકીએ એ એક બાજુ ગણી શકાય તેવા નામમાં તો એને પાછા બે ભાગમાં પાડેલા છે એક કલેક્ટિવ નાઉન અને એક કોમન નાઉન કલેક્ટિવ નાઉન એટલે સમૂહવાચક નામ સમૂહવાચક નામ એટલે કે ટીમ આર્મી હર્ડ આ બધા જે છે એ કાઉન્ટેબલ નાઉન ની અંદર આવે એટલે કે કલેક્ટિવ નાઉનમાં સમૂહમાં હોય હોય એક પણ જૂથમાં હોય એટલે કલેક્ટિવ નાઉન પછી કોમન નાઉન સામાન્ય નામ કે પેન છે ટેબલ છે પેન્સિલ છે કે જે સિંગલ વસ્તુ છે અને જેને આપણે ગણી શકીએ છીએ એ બધા જ કાઉન્ટેબલ નાઉન ગણાય પછી અનકાઉન્ટેબલ નાઉન ની વાત કરીએ ગણી ન શકાય તેવા નામ ઓકે ગણી ન શકાય તેવા નામ એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક નામ ભાવવાચક નામ એટલે ક્યાં કે આપણા શરીરમાંથી જે ભાવ ઉત્પન્ન થાય છે એ બધા ભાવવાચક નામ કે લવ છે કાઇન્ડ છે એંગર છે ગુસ્સો એ બધા ભાવવાચક નામ ની અંદર આવે મટીરિયલ દ્રવ્યવાચક કે જે પ્રવાહી વસ્તુ છે કે જે આપણે કોઈ ગણીને લેતા નથી મિલ્ક વોટર ઓઇલ એ બધા કેમ આવે દ્રવ્યવાચકમાં પછી જે ધાતુના નામ આવેલા છે ગોલ્ડ છે સિલ્વર છે આયર્ન છે તો એ બધા કેમ આવે મટીરિયલ દ્રવ્યવાચક આ એક આખું નાઉનનું કોષ્ટક છે હવે આ નાઉનનું કોષ્ટક એક મગજમાં ઉતારવાનું ખાસ કોમન નાઉનની વાત કરતા હવે પછી આપણે જે ઉપયોગ થશે એ કયા નામનો ઉપયોગ થશે કોમન નાઉન એટલે કે સામાન્ય નામનો કારણ કે આ આપણને ખબર પડશે તો આપણે જે આગળનો ટોપિક જોવાનો છે આર્ટિકલ એ આર્ટિકલમાં તરત આપણને ખબર પડી જશે એટલે ખાસ ધ્યાન રાખજો.